હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ઇન્સ્ટન્ટ કેળાની વેફર. ઘરે જ ખૂબ જ આસાનીથી બની જાય છે અને એનો જે મસાલો છે એ પણ એકદમ ટેસ્ટી, બહાર જેવો જ તમે ઘરે બનાવી શકો છો. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી હિટ કરો, તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહેશે. તો છે ને, એકદમ ક્રિસ્પી અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે બહાર જેવી. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા 2 કિલો જેટલા કેળા લીધા હતા, કાચા કેળા. એકદમ કાચા હોવા જોઈએ, જો થોડા પણ પાકેલા હશે તો એની જે વેફર છે એ બરાબર નહીં થાય. કેળાને સારી રીતે ધોઈ સૂકવી અને હવે આપણે એને આ રીતે છાલ ઉતારી લેશું. તો પહેલાં ચપ્પા વડે ઉપર નીચે કટ કરી લેશું અને આ રીતની છાલ ઉખેડતા જઈશું. અને જે આપણે બટેટા છીણ જે છાલ ઉતારવાનું હોય છે એના વડે આપણે એની છાલ ઉતારી લેશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં ચપ્પા વડે આ રીતે છાલ ઉતારી લઈએ. એના પછી હવે આપણે જે બટેટાની છાલ ઉતારવાનું હોય છે એના વડે આ રીતે આપણે છાલ ઉતારી અને રાખી લઈશું. અને જો કેળા આ રીતે રાખવાથી કાળા પડી જતા હોય તો એના માટે એક સિક્રેટ ટિપ્સ છે, જેમાં તમે કેળાને આ રીતે બધી સાઈડ મીઠું લગાવી દો એટલે કેળા કાળા નહીં પડે બિલકુલ પણ. તો આ એક સિક્રેટ ટિપ્સ છે. કેળાને આ રીતે આપણે સ્લાઇસ કરતા જઈશું. તો તમારે જો મોટી સ્લાઇસ કરવી હોય, મોટી ચિપ્સ રાખવી હોય, તો તમે કેળાને આમ સીધા રાખીને સ્લાઇસ કરો તો મોટી સ્લાઇસ થશે. તો મેં આ રીતની કરી છે, આ રીતે એક સાથે સ્લાઇસ કરી 2-3 કેળાની અને પછી આપણે એને ફ્રાય કરી શકીએ છીએ. અને અથવા તો ઇન્સ્ટન્ટ જે બહાર તાવડામાં જ ડાયરેક્ટ જે સ્લાઇસ કરતા હોય છે એ રીતે પણ તમે સ્લાઇસ કરી શકો છો. તો આ રીતે સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ફ્રાય કરવા માટે રાખીશું. તો અહીંયા આપણે કેળાની જે સ્લાઇસ છે એને સારી રીતે ફ્રાય કરી લઈશું. તો એક વાતનું અહીંયા ધ્યાન રાખવું, જ્યારે પણ તમે ફ્રાય કરવા માટે ઉમેરો તો આ રીતે સતત હલાવતા રહેવું, એટલે જે કેળાની સ્લાઇસ છે એ એકબીજા સાથે ચીપકશે નહીં, નહીં તો ચીપકી જશે એટલા માટે. તો આ રીતે ફ્રાય કરતી વખતે એ થોડું ધ્યાન રાખવું. તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું અને બધી સાઇડથી ફ્રાય કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, બીજી આ રીતે પણ તમે ડાયરેક્ટ તવાની અંદર જ સ્લાઇસ કરી શકો છો. આ રીતે આપણે સ્લાઇસ કરી અને બધી બાજુથી સારી રીતે ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા જે અહીંયા ફીણ જેવું વળે છે એકદમ ઓછા થઈ જાય એટલે સરસ રીતે ફ્રાય થઈ ગઈ હોય છે. તો અહીંયા આપણે બધી સાઈડથી સારી રીતે ફ્રાય કરી લઈશું. તો છે ને, એકદમ સરળ અને સિમ્પલ રીત અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે ને, એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું અને એનો જે મસાલો છે એ પણ ખૂબ જ સરળતાથી બની જાય છે. સંચળ પાવડર એકદમ ઝીણું અને એકદમ ઝીણું મરી પાવડર, બે જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા એક પ્લેટની અંદર વેફરને કાઢી લીધી છે. તો એની અંદર આપણે પહેલાં સંચળ પાવડરને છાંટી દઈશું અને પછી આપણે મરી પાવડરને છાંટી દઈશું અને સારી રીતે આપણે વેફરને મિક્સ કરી દઈશું. તો મસાલો પણ એટલો ટેસ્ટી લાગે છે અને વેફર પણ એકદમ ઇન્સ્ટન્ટ અને ખાવામાં પણ બધાને ભાવશે. તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી બને છે અહીંયા તમે જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.